वंदे मातरम स्टूडेंट्स, आपणे जोता हता वार्ता चतुर वांदरो अने मूर्ख मगर, जेना अंदर आपणे आ सरस मजानी चित्रवाड़ी वार्ता जोई गया हता। आना अंदर चित्रो आडावडा हता अने तेना प्रमाणे तेनु सामेनु लखाण वार्ता पण आडीअवडी हती। तो आपणे शुं करेल हतुं, ते चित्र साथे ते लखाण ने मेचिंग कर्युं हतुं। जो तमने देखाई रह्युं छे ने, तो आपणे जोई गया हता, बराबर छे। हवे आपणे जोईशुं एनाथी आगळ। पाछळना पेज में आपेल छे, चित्र प्रमाणे आगळ आपेल वार्ता ने योग्य क्रम में लखो। एटले जे चित्र अहीं आपेला छे, ते चित्र ने जे आगळ वार्ता आपेली छे, जे आपणे मेचिंग करेलू छे राइट चित्र ने राइट लखाण साथे, तेने आपणे अहीं ए रीते लखवानुं छे। के आ चित्र छे के वांदरो एक जांबूना झाड पर रहे छे, तो एनी सामे ते लखाण लखवानुं छे। पण क्यांथी लखवानुं छे, तो ए पाछळ जे अहीं आपेल छे तेमांथी जोईने अहीं लखवानुं छे, बराबर छे। तो आ पहेलुं चित्र छे, तो पहेला चित्रनी सामे आपणे पाछळ जोईने तेनुं लखाण अहीं लखीशुं। तो आपणे अहीं लखेलुं छे, तळાવના કાંઠે જાંબુનું મોટું ઝાડ હતું, તળાવમાં મગર અને ઝાડ પર વાંદરો રહે, બે પાકા દોસ્ત, વાંદરો મગરને રોજ જાંબુ ખવડાવે, મગરને તો મજાને મજા। આ લખાણ આ પાછળથી જોઈને આપણે અહીં લખેલું છે। હવે આપણે જોઈએ બીજા નંબરનું ચિત્ર, જેના અંદર મગર અને મગરી વાતો કરી રહ્યા છે। તો અહીં આપણે લખાણ પાછળથી જોઈને લખીશું। તો અહીં વાર્તા પ્રમાણે લખેલું છે, એક દિવસ મગરે મગરીને જાંબુ આપ્યા, જાંબુ ખાતા જ મગરી ખુશ થઈ ગઈ, તે કહે જાંબુ ખાનારનું કાળજું કેવું મીઠું હશે, મને એનું કાળજું લાવી આપો ને, બરાબર। આ લખાણ લખીએ ત્યારે ખાસ આપણે કઈ વસ્તુનું ધ્યાન રાખીશું, કે ચિત્ર પ્રમાણેનું લખાણ છે કે નહીં, અને બીજું કે તેના અંદર આવતા ફૂલ સ્ટોપ, એના અંદર આવતા ઇન્વર્ટેડ કોમા, ક્વેશ્ચન માર્ક, તે બધું આપણે ધ્યાન રાખીને લખીશું, બરાબર। હવે જોઈશું આપણે ચિત્ર નંબર 3, કે તેના અંદર શું છે, મગરની પીઠ ઉપર વાંદરો બેસેલો છે અને મગર તેને પોતાના ઘરે લઈ જઈ રહ્યો છે। તો આ ચિત્ર પ્રમાણેનું લખાણ આપણે આગળથી જોઈને અહીં લખીશું। તો અહીં આવશે, એક દિવસ મગરે વાંદરાને કહ્યું, મિત્ર મારે ઘરે જમવા ચાલ, મારી મગરી ખૂબ જ આગ્રહ કરે છે। મગરની પીઠ પર બેસી વાંદરો ઉપડ્યો, તળાવ વચ્ચે મગરે કાળજાની વાત કહી, વાંદરો તો ગભરાઈ ગયો, બરાબર। હવે આપણે જોઈશું ચોથા નંબરનું ચિત્ર, કે જેના અંદર વાંદરો મગરની પીઠ ઉપરથી કૂદીને ઝાડ પર આવીને બેસી જાય છે, અને પછી એ લોકો વચ્ચે જે વાતચીત થાય છે તે આપણે આગળના પેજ પર જોઈને અહીં લખવાની છે, ઓકે। તો આવશે, જોકે એ ચાલાક હતો, તે કહે દોસ્ત પહેલા કેવું હતું ને, એ તો જાંબુના ઝાડ પર છે, લે ચાલ પાછા આપણે લઈ આવીએ, ત્યાં તો બે પાછા વળ્યા, કિનારો આવતા જ વાંદરો કૂદી ગયો અને ઝાડ ઉપર ચડી ગયો, ને ઝાડ પરથી કહે કાળજું આપીને મારે મરવું છે, એ તો મારી પાસે જ છે, બરાબર। આ રીતે લખાણ લખીને આપણે આખી વાર્તા પૂરી કરીશું। હવે આપણે જોઈશું શબ્દાર્થ, સુંદર, સુંદરનો અર્થ થાય છે સરસ, જેને ઇંગ્લિશમાં કહેવાય બ્યુટીફુલ। બીજો શબ્દાર્થ છે તળાવ, તળાવ જેનો સમાસ અર્થ થાય છે સરોવર, જેને ઇંગ્લિશમાં કહેવાય લેક। દોસ્ત, જેનો શબ્દનો અર્થ છે મિત્ર, જેને ઇંગ્લિશમાં કહેવાય ફ્રેન્ડ। કાંઠો, જે શબ્દનો અર્થ છે કિનારો, જેને ઇંગ્લિશમાં કહેવાય શોર, ઓકે। હવે આપણે જોઈશું એકમમાં આવતી પ્રશ્નોત્તરી, નીચેના પ્રશ્નોના જવાબ આપો। પ્રશ્ન નંબર 1 છે, વાંદરો ક્યાં રહેતો હતો? તો ચલો કોણ જવાબ આપશે કે વાંદરો ક્યાં રહેતો હતો? યસ, વાંદરો રહેતો હતો જાંબુના ઝાડ પર। તો આપણે અહીં ઉત્તર લખીશું, વાંદરો જાંબુના ઝાડ પર રહેતો
हतो। ओके हवे जोईशु प्रश्न नंबर बे, मगरीए मगर ने शू कह्युं। मगर ज्यारे मगरी माटे जांबु लई जाय छे त्यारे मगरी मगर ने शू कहे छे कि मारे वांदरानु काळजू खावू छे, बराबर। तो अहीं आपणे उत्तर लखीशु, मगरे मगरीए मगर ने कह्युं मने वांदरानू काळजू खावू छे। ओके हवे जोईशु प्रश्न नंबर त्रण, वांदरो केम गभराई गयो। तो शू वात कीधी मगरे जेनाथी वांदरो गभराई गयो हतो? हा, मगरे ज्यारे काळजानी वात करी एटले वांदरो गभराई गयो हतो। तो उत्तर मां लखीशु, मगरे काळजानी वात कही एटले वांदरो गभराई गयो। ओके आ एक्सरसाइज हजी घणी लांबी छे एटले नेक्स्ट वीडियो नी अंदर आपणे अधूरी एक्सरसाइज जोईशु। ओके बाय स्टूडेंट्स।